મિત્રો મિત્રો કળીયુગની ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી ભગવાન શ્રી કૃષ્ણે જે અત્યારના સમયમાં એકદમ સચોટ સાબિત થઈ રહી છે મિત્રો મિત્રો ઘણા યુગોથી સંસ્કૃતમાં લખવામાં આવેલ ધાર્મિક ગ્રંથ મનાવતું આપણું માર્ગદર્શન કરતા આવ્યા છીએ અને ધર્મ શું છે મોક્ષ શું છે શું ખોટું છે શું સાચું છે દરેક વાત ભગવદ્ ગીતામાં આ બધાઓના સવાલ જવાબ છે મિત્રો ધર્મગ્રંથના અંતિમ અધ્યાયમાં કળીયુગને લઈને કેટલીક ભવિષ્યવાણીઓ પણ કરવામાં આવી હતી આ ભવિષ્યવાણી શ્રીકૃષ્ણ દ્વારા લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં કરવામાં આવી હતી પરંતુ આજે આ બધી ભવિષ્યવાણી પૂર્ણ રીતે સાબિત થઈ રહી છે આટલા વર્ષો પહેલાં લખાયેલ ગ્રંથમાં વર્તમાન વિશે જે પણ વાતો કહેવામાં આવી હતી તે સાચી પડી રહી છે મિત્રો તો સાંભળો એ કઈ કઈ વાતો હતી ધરતીના અંતને લઈને પણ તેમાં કેટલીક ચોંકાવનારી ભવિષ્યવાણી કરવામાં આવી છે કડી ધર્મ હકીકત દયા જીવનકાળ શારીરિક બળ વગેરે બધું ઘટતું જશે માણસનું માત્ર તેની સંપત્તિ આધારે મૂલ્યાંકન કરવામાં આવશે કાનૂન અને ન્યાય માત્ર કોઈની શક્તિ જોતાં લાગુ કરવામાં આવશે પુરુષ અને સ્ત્રીઓ બહારના આકર્ષણને કારણે સાથે રહેવાનું શરૂ કરી દેશે અને બિઝનેસમાં સફળતા દગો અને બેઈમાની પર આધારિત થઈ જશે પુરુષ અને સ્ત્રીનું મૂલ્યાંકન શરીર સુખ અપીલ તરીકે કરવામાં આવશે ને કોઈ પણ વ્યક્તિ માત્ર પવિત્ર દોરો પહેરવાના આધારે બ્રાહ્મણ માનવામાં આવશે મિત્રો આ ઉપરાંત આજ તકના રિપોર્ટ અનુસાર ધરતી ભ્રષ્ટાચારીઓની ભીડથી ભરાઈ જશે ને સામાજિક વર્ગ જે પણ પોતાને સૌથી તાકાતવાર પેશ કરશે તે જ રાજનીતિ શક્તિ હાસિલ કરશે ત્યારે કળિયુગમાં લોકો શરદી તોફાન ગરમી વગેરેથી પરેશાન થશે અને ઝઘડા ભૂખ બીમારી અને બેચેનીથી લોકો થશે કળી મનુષ્યના જીવનકાળની અવધિ વધારેમાં વધારે પચાસ વર્ષ થઈ જશે મિત્રો અને પિતાની દેખરેખ કરવાનો દીકરો છોડી દેશે અને પૈસા માટે લોકો એકબીજાને નફરત કરશે અને મિત્રતા તેમજ નજીકના સંબંધોને પણ છોડી દેશે જેણે પણ જન્મ લીધો છે તેને મોતનો ડર હંમેશા સતાવે છે આવી રીતે ધરતીનો પણ એક દિવસ અંત થઈ જશે પ્રલયનો દિવસ કે દુનિયાના અંતનો દિવસ ત્રણ રીતે થશે નૈમિતિક પ્રાકૃતિક ને અત્યાંતિક વિનાશ દક્ષિણી મહાસાગરના પાણીની અંદરથી કોઈ વિસ્ફોટને કારણે થશે અને આ પહેલાં ભયંકર દુષ્કાળ પડશે નદી સાગર અને જમીન નીચે પાણી સુકાઈ જશે ત્યારે બાર સૂર્ય બધા સાગરોને શોષિત કરી દેશે મિત્રો સૂર્ય બધું પાણી શોષી લેશે રાખમાં બદલી દેશે ને ધરતી કાચબાની કોલની જેમ કઠોળ થઈ જશે જમીનના નીચે સાપોના મોંમાંથી અગ્નિ નીકળશે જે પહેલાં પાતાળને બાળી રાખ કરી દેશે અને પછી પૃથ્વીને વાતાવરણ ગરમ થઈ જશે તેમજ અવાજ સાથે અગ્નિનો વિસ્ફોટ થશે વાદળો તેજ અવાજ સાથે ફાટશે અને અગ્નિ ઉત્પન્ન થશે જેનાથી લોકો કેટલાક લોકો જીવિત બચશે તે બાદ સતત બાર વર્ષ સુધી પૃથ્વી પર પૂર આવશે અને માનવતાની અંતિમ ટુકડીનો પણ વિનાશ થઈ જશે પૂરી દુનિયામાં અંધકાર છવાઈ જશે અને પૃથ્વી કોઈ વિશાળ મહાસાગરની જેમ થઈ જશે મિત્રો જ્યારે મહાભારત સમાપ્ત થઈ ચૂકી હતી ત્યારે પાંચ પાંડવો શ્રીકૃષ્ણને પૂછ્યું કે આવનારા યુદ્ધ અને કળીજુગ કેવું હશે તો શ્રીકૃષ્ણે પણ તે વસ્તુ દેખાય તેનું વર્ણન તેમની સાથે કરવા કહ્યું પાંડવોએ જંગલમાં જે જોયું તે જોઈને આશ્ચર્યચકિત રહી ગયા પેલા ભાઈએ કહ્યું કે તેણે કોઈ પક્ષીને જોયું જેની પાંખો પર વેદોની રચના લખેલી હતી પરંતુ તે જાનવરોનું માંસ ખાતો હતો આના વર્ણનમાં શ્રીકૃષ્ણે કહ્યું કે કંઈક આવા લોકો હશે જે બુદ્ધિમાની કહેવાશે પરંતુ તે બીજાનું નુકસાન કરવા માટે તત્પર રહેશે અને પોતાનો ફાયદો કોઈ પણ રીતે નીકળવાના કોશિશ કરશે આવી રીતે બધા ભાઈઓએ તેમને જોયેલી વસ્તુને શ્રીકૃષ્ણને કહેલી ને તે બાદ તેમણે આ વસ્તુનું કળીજુગમાં કેવી હશે તે જણાવ્યું હતું તમારી જાણકારી માટે તમને જણાવી દઉં કે આ ગીતાના બારમા સ્કંદમાં ચૌદમા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ગુરુ શુક્ર અને ચંદ્રમાં એક નક્ષત્રમાં હશે અને પુષ્પ નક્ષત્રમાં હશે ત્યારે ભગવાન કલ્કીનો જન્મ થશે એટલે કે ભગવાન વિષ્ણુના દસમા અવતારનો જન્મ થશે અને શાસ્ત્રો અનુસાર કળિયુગની અવધિ બત્રીસ હજાર વર્ષની છે અને હજી કળીયુગને પાંચ હજાર એકસો ઓગણીસ વર્ષ કરતાં વધુ થયા છે એટલે કે કળીયુગનો અંત ખૂબ જ દૂર છે મિત્રો વિષ્ણુજીએ કહ્યું હતું કે જ્યારે સાત વર્ષની છોકરી એક બાળકને જન્મ આપશે ત્યારે સમજી જાજો કે હવે ઘોર કળીયુગ આવી ગયું છે તેમાં અમુક સમય પછી આ યુગનો અંત આવી શકે છે ભગવાન વિષ્ણુએ કહ્યું કે કળીયુગની શરૂઆત સૌથી પહેલાં સ્ત્રીના માથાના વાળ દ્વારા થશે જે વાળને સ્ત્રીનો શૃંગાર કહેવામાં આવે છે કળીયુગના આજ મહિનાને પોતાના વાળ કાપવાનું શરૂ કરી દેશે અને વિષ્ણુજીએ જણાવ્યું કે જ્યારે લોકો પોતાના વાળને રંગવાનું શરૂ કરી દેશે પછી તે મહિનો હોય મહિલા હોય કે પુરુષ દરેક પોતાના પ્રાકૃતિક રંગ રંગવાનું શરૂ કરી દેશે અને કળી કોઈ પણ વાળ કાળા અને લાંબા નહીં દેખાઈ શકે કળી છોકરીઓ એકદમ અસુરક્ષિત રહેશે તેનું પોતાના ઘરમાં શોષણ કરવામાં આવશે અને પોતાના જ ઘરના લોકો તેની સાથે વૈવિચારિક કરશે અને પિતા દીકરી ભાઈ બહેન કોઈ સંબંધ યોગ્ય રીતે નહીં હોય મિત્રો કારણ કે કળિયુગ હડાડ અત્યારે આવી ગયો છે મિત્રો અને આપણા ધાર્મિક ગ્રંથોમાં આ કળિયુગનું વર્ણન પણ કરવામાં આવ્યું છે મિત્રો કળીયુગમાં અત્યારના સમયમાં કહેવામાં આવેલી દરેક વાત સચોટ સાબિત થઈ રહી છે એવી જ રીતે દેવાયત પંડિતે પણ પોતાના ભજનોમાં પોતાની વાણીમાં કળિયુગનું વર્ણન કરી અને આ કળિયુગના માણસોને ચેતતા કર્યા છે મિત્રો કે દેવાયત પંડિત દાડા દાખવે સુણી લે દેવળ દે નાર આપણા ગુરુએ આગમ બાખિયા જૂઠડા નહીં રે લગાર લખ્યા ને ભખ્યા સોઈ દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે સુણી લે દેવડ દે નાર પહેલાં પહેલાં પવન ફરું નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે અને મુખે હનુમો વીર હિન્દુ ધર્મમાં વેદ અને પુરાણોમાં ચાર યુગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે શતયુગના સતયુગમાં દેવતાઓ કિન્નરો અને ગંધર્વોએ પૃથ્વી પર નિવાસ કર્યો હતો મિત્રો અને પહેલાં મિત્રો તમને જણાવી દો કે પહેલાંના યુગોમાં આકાશવાડી થતી હતી દેવો ગંધર્વો દેવીઓ આકાશવાડી કરતા હતા તો આ કળીયુગમાં આવી આકાશવાણીઓ કેમ નથી થતી શું કામ નથી થતી કારણ કે કળીયુગમાં આકાશવાડી એટલે નથી થતી કે જે મંત્રોનો ઉચ્ચાર હતો જે શુદ્ધ મંત્રો હતા એ ભગવાન શિવ દ્વારા લોપ કરી દેવામાં આવ્યા છે એટલે કે કોઈ પાપી વ્યક્તિ પાપી મનુષ્ય આ વિદ્યાનો કોઈ ખોટો ઉપયોગ ન કરે એટલા માટે થઈ અને આ કળીજુગમાં આકાશવાણી નથી થતી મિત્રો